કેમ તને એક ફાઈ ની ઘેર મજા આવે? હું છું એટલે તને મજા આવે ને, સાચું બોલી જજે. મેં રિઝલ્ટ જોયું, મારે સ્કૂલ ના ટોપ 20 સ્ટુડન્ટ જોયા, તેમાં 15 તો છોકરીઓ છે અને 5 જ છોકરા છે. ચૂલા ઉપર છે ને પાલક ના પરોઠા બનાવવા માટે સવા સવાર માં બેસી ગઈ છું. પાલક છે ને મારી વાડી માં થઈ હતી, કાલ મમ્મી લઈ આવ્યા હતા સાંજે, પણ કાલ તો કઈ મેળાયો નહીં, તો અત્યારમાં સવાર સવાર માં જો પાલક ના પરોઠા બને છે તો ચાલો તમારે કોઈને ખાવા હોય તો આવી જાઓ, દેશી ચૂલા ઉપર બનાવું છું. દિત્યાને હજી સૂતા છે એટલે વાંધો નથી. ચાલો તો હવે આપણા હાટું પરોઠા બનાવી લીધા ને, પહેલાં મેં છે ને ગાયના પરોઠા બનાવ્યા હતા, તો હવે આપણે ગાયને છે ને આપણે દઈ દઈએ પરોઠા. અલે મંગુ ધૂળિયો, ધૂળિયો ખાય કે? ધૂળિયા હાટું તો મેં કર્યું હતું, ધૂળિયો હજી ખાવાનું નથી શીખો લાગતો. ચાલો તો જો બપોરે છે ને અમે પાલક ના પરોઠા ખાઈને ભૂખી ગયા એટલે મસ્તીની નીંદર આવી ગઈ હતી ને, અત્યારે જો 4 વાગે ઉઠી ગઈ છું ને, ઉઠીને થોડું ઘણું કામ કર્યું ને, પછી મને યાદ આવી ગયું કે મુખવાસ છે ને એ થઈ રહ્યો છે, તો ચાલ પહેલા હું છે ને મુખવાસ બનાવી લઉં. જમીને મુખવાસ ખાવાની બધાને બહુ આદત છે, તો ગોઠલીનો મુખવાસ અડધો આપણે શેકો હતો ને અડધો બાકી રાખ્યો હતો, તો એ બાકી રાખ્યો હતો અને એ મુખવાસ જો હું અત્યારે શેકું છું, જો તમે જોઈ શકો છો બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી આપણે એને શેકીને પછી એમાં સંચળ અને મીઠું ભેળવી દેશું, ઠંડો થાય ને પછી આપણે એને એક બરણીમાં ભરી લેશું. તો ચાલો હું અંદર કામ કરતો હતો ને, મને મુખવાસની સુગંધ આવી ગઈ, તો હું કે જરાક મુખવાસ ટેસ્ટ કરી લઈએ પછી આપણે આગળ કામ કરીએ, એટલા માટે મુખવાસ ચાખવા માટે આવી ગયો છે. આપણે ચટુકડા તો છે બધા, ચટુકડા આપણે એવા બધા ચટુકડા નથી, ચટુકડા એટલે જમીન થી તો મુખવાસ જ ગોતતા હોય દિત્યા ને પપ્પા બે. જમીને તો મુખવાસ થોડોક ખાવાય, એમાં કઈ વાંધો નહીં. અરે કઈ વાંધો નહીં, એમાં મુખવાસ તો જરૂરી છે બરોબર ને મહેમાન? હા ભાઈ કેમ તને એક ફાઈ ની ઘેર મજા આવે? હું છું એટલે તને મજા આવે ને, સાચું બોલી જજે. એવું છે? સાચું બોલી જા, વીડિયો માં પ્રૂફ છે જો. એમ છે ને મારી પાસે બહુ મજા આવે. ઓહો, એવું ભરી શું છે વરી અહીંયા? એ પણ પાછી ઘેર આવે ને તેનું પૂછડું મૂકે જ નહીં, પીછો મૂકે જ નહીં. એ રસોડામાં જાય જલ્પા, તો એની પાછળ રસોડામાં જાય, અને એ ઘરમાં જાય તો એની પાછળ ઘરમાં જાય, એ ઇન્ડોરે બેહે તો એની પાછળ ઇન્ડોરે બેહવાનું, એ ખાટલે બેહે તો અહીંયા ખાટલે બેહવાનું. જ્યાં સુધી હું જમું નહીં ત્યાં સુધી એ પણ જમે નહીં. હું જમવા બેહું ને 12 વાગે કે 1 વાગે તો એ મારી ભેગી જમવા બેહે, બાકી ત્યાં સુધી ભૂખી રહે. એવું પૂછડું છે? પૂછડું હોય, પૂછડું ના કહેવાય એને, તો એવો પ્રેમ કહેવાય એને, નણંદ ભોજાઈ નો પ્રેમ છે અમારો. સંસાર છે, મુકવાત બને જલ્દી આપણે ખાઈ લઈએ. ચાલો તો જમી અને અહીંયા બધા બેઠા હતા, અને આજે બધાનું રિઝલ્ટ આવ્યું, બધાનું નહીં એટલે અમુક છોકરાઓનું રિઝલ્ટ આવ્યું, એટલે જોયું તમે બધા રિઝલ્ટ જોયા બધાય ને? એટલા માટે આવ્યું કેમ કે જેને સારું આવ્યું ને રિઝલ્ટ એના જ સ્ટેટસ મૂક્યા છે, ખરાબ એવું રિઝલ્ટ દેખાયડું નથી એટલા માટે, એટલે તને A+ A+ જ દેખાયડું, સમજાણું. અમુક સ્કૂલ ના ટોપ 20 સ્ટુડન્ટ જોયા, તેમાં 15 તો છોકરીઓ છે અને 5 જ છોકરા છે. એવું છે? છોકરીઓ અત્યારે આગળ છે, દીકરો દીકરી એક સમાન, પણ એમાં દીકરીઓ આગળ છે અત્યારે. એવું નથી, આગળ પહેલેથી છે જ, પણ થોડોક આગળ જતા પછી છે ને છોકરીઓ પછી આમ ઓલું કરી જાય છે, પાવર બતાવતી હોય છોકરીઓ, એટલે ગાયની ગાય હાચવવાની નોકરી. એવું નથી, પણ આમ છોકરીઓ પછી ભણવામાં પછી નો ઓલું રાખે, પેલા ભણવામાં હોશિયાર હોય પછી જ આમ છે ને મન ઉડાડી દે. નહીં સરખું નો પડે, નહીં નહીં એ બધી વાત મને ખોટી લાગે, જવાબદારી છોકરાઓને જવાબદારી આવતી હોય, છોકરાઓને બીજું કઈ ટેન્શન.
ભણતા માણસો ઈ માટે જ હોય કમાવા માટે, ઈ માટે જ ભણતા હોય કે કઈક સારી લાઈન ઉપર જઈને કઈક સારી જોબ કે ગમે ધંધો કે કરી શકે એમ. જવાબદારી ભાઈ, લગ્ન છે તો ભાઈ ની જવાબદારી આવે છોકરા ઉપર, ભાઈ ને કહું કઈ જવાબદારી હોય ચૂંટણી પ્રચાર બોલાવા માટે આવ્યો હતો. તો ચાલો અત્યારે સાંજ થઈ ગઈ, જમી અને બધાને સોડા પીવાનું મન થયું છે, પણ દર વખતે જેમ અહીંયા કોઈ પૈસા કાઢવા માટે કોઈ અહીંયા તૈયાર નથી. પછી મેં થોડોક નવો આઈડિયા આપ્યો બધાને કે હવે જેનો વજન વધુ હોય છે ને એ આપણે સોડા પીવડાવશે બરોબર. પેલા આપણે કોનાથી શરૂઆત કરીશું? તારાથી કરીએ. હાલો લેડીઝ ફર્સ્ટ. દિત્યા તારો પેલો નંબર નહીં આવે ને? નહીં આવે, દિત્યા નથી પેલો નંબર આવ્યો. 13 કિલો. દિત્યા કિલો, 1 કિલો વજન વધી ગયો ને, 12 હતો. સોડા પીવાનું છે ને? હા ચાલો હવે જલ્પા વજન કરશે. હાલ આવી જતો કાંટો ક્યાં ને ક્યાં પુગે. ઓછું લોહી પીવતો અમારું, તમારો વધી જ ગયો હશે. ચાલો હવે હું આવી જાઉં બરોબર. 70 હતો પણ હવે 71.72 ગણલો ને, 71.72 હવે આ જોઈ લઈએ. આ માણા વજનદાર છે. ગમે એટલું હોય પણ 10 કિલો નો મોબાઈલ તો ન હોય સમજાણું. હાલ સોડા લઈએ જા. નહી મારે હવે ઘરે જશે ને ત્યારે આપણે વજન કરીને મોકલશું કે કેટલો વજન વધ્યો કે કેટલો ઘટ્યો બરાબર છે. 38 કિલો વજન છે યાદ રાખજે. ચાહે તો કદાચ 40 થઈ જાય. ઓહો એવું બધી ખબર આવી છો તમે? એલા આપડે ભલે વોટ માં હારી જાય હોય આપડે હાન ના ઉઠીને પી જાવ રાતે એકલો હોય ત્યારે. ચાલો તો હવે સોડા પીને થઈ ગયા છે ઠંડા અને હવે વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સુઈ ગયો દિત્યા?